અગાઉના વિડીયોમાં અમે કેટલોગ બનાવવાની માર્ગદર્શિકાને વિસ્તારપૂર્વક સમજ્યા. ઓનલાઈન કેટલોગ બનાવતી વખતે વેચાણકર્તા દ્વારા અનુસરવામાં આવનાર ઉત્પાદનનું શીર્ષક, ઉત્પાદનના પ્રકાર અને વિવિધ ઘટકો, શ્રેષ્ઠ પ્રથાઓ અને અન્ય માર્ગદર્શિકા સંબંધિત ઉત્પાદન કેટલોગના વિવિધ વિભાગોને સ્પર્શો. આ વિડીયોમાં અમે કેટલોગના અત્યંત મહત્વના પાસા વિશે જાણવાના રસ્તા પર આગળ વધીશું. એક, જે વેચાણ ઉત્પાદનની ઇમેજ અને તેનું મહત્વ બનાવી અથવા બગાડી શકે છે. આપણે મનુષ્યો સ્વભાવે દ્રશ્યમાન છીએ. એક ઉત્પાદનની છબી ફકરાના શબ્દો કરતા ઉત્પાદનની ગુણવત્તા વિશે આપણને વધુ સારી રીતે જણાવી શકે છે. એક છબી 1000 શબ્દોનું મૂલ્ય ધરાવે છે. ઇમેજીસ સ્કેલ અને ઉત્પાદન બિલ્ડ ગુણવત્તાની સમજ પણ પ્રદાન કરે છે, જે સંભવિત ખરીદનાર સાથે વેચનારની વિશ્વસનીયતા બનાવવામાં મદદ કરે છે. પરિણામે વધુ ઓર્ડર મળે છે. ઉત્પાદનની ઇમેજો કે છબીઓ ઉત્પાદનના ડિસ્પ્લે પેજ પર સૌથી પહેલા આપણને દેખાય છે. ભારતમાં એક મુખ્ય ઈ કોમર્સ પ્લેયર દ્વારા કરવામાં આવેલ સંશોધન જણાવે છે કે 63% ગ્રાહકો ઉત્પાદનની સમીક્ષાઓ અથવા વર્ણનો કરતા છબીઓને વધુ મહત્વપૂર્ણ માને છે. બીજા એક મોટા વપરાશકર્તાએ એ પણ ખાસ કહ્યું છે કે તેમના ઉત્પાદનના વેચાણમાંથી 80% ઉચ્ચ ગુણવત્તાવાળી ઇમેજ સાથેના હોય છે. અન્ય હાલના ઈ કોમર્સ માર્કેટપ્લેસના ઈ કોમર્સ વિક્રેતાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ એક સંશોધન પણ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રોડક્ટ વિડીયોને સામેલ કરવાથી ઓનલાઈન માર્કેટપ્લેસના નફામાં 144% વધારો થયો છે. આથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનની ઇમેજ અને જ્યાં યોગ્ય હોય ત્યાં વિડીયોઝ હોવા પણ મહત્વપૂર્ણ છે. હવે ચાલો જોઈએ કે ઉચ્ચ ગુણવત્તાવાળી ઉત્પાદ છબીને સુનિશ્ચિત કરવા માટે કયા ગુણવત્તાના માપદંડોનું પાલન કરવું જોઈએ. તેનું રિઝોલ્યુશન સારું હોવું જોઈએ અને યોગ્ય સાઇઝનું હોવું જોઈએ. બાયર એપ્લિકેશનમાં જ્યારે ઝૂમ ઇન થાય ત્યારે પિક્સેલેટ ન થવું જોઈએ. તેનું વિવિધ રંગોવાળું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. તેના બેકગ્રાઉન્ડમાં પડછાયાઓ અથવા બીજું કશું દેખાવું ના જોઈએ. છબીમાં ઉત્પાદ કેન્દ્રમાં અલાઈન થયેલું હોવું જોઈએ. તે આંખના લેવલના એંગલ પર કેપ્ચર થયેલ જોઈએ. ખરીદદાર જે પહેલી ઇમેજ જુએ છે તે ક્લોઝઅપ છબી ન હોવી જોઈએ અથવા ઉત્પાદને આંશિક રીતે બતાવો. ઘટકોના સ્પષ્ટતાના સંદર્ભમાં ખાદ્ય ઉત્પાદો માટે પોષક મૂલ્ય ડિસ્પ્લે છબીમાં સ્પષ્ટપણે દેખાય છે તેની ખાતરી કરો. પોષક તત્વોનું ક્લોઝઅપ અને સ્પષ્ટ છબી રાખો. હવે જ્યારે તમે જાણો છો કે તમારા ઉત્પાદનની છબીઓ ઉચ્ચ ગુણવત્તાની છે તેની ખાતરી કેવી રીતે કરવી, ચાલો જોઈએ કે તમે તમારા વ્યવસાયને બહેતર બનાવવા માટે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકો. અહીં થોડા સૂચનો આપ્યા છે. ઉત્પાદનની ઓછામાં ઓછી 4 છબી રાખો. આ કેટેગરી અનુસાર બદલાઈ શકે છે. અમુક કેટેગરીમાં 1 કે 2 છબીથી પણ કામ ચાલી શકે છે. ઉદાહરણ તરીકે બર્ગર જેવા ખાદ્ય ઉત્પાદનો ફક્ત 1 ટોપ વ્યૂ અને 1 સાઇડ વ્યૂ ઇમેજ પર્યાપ્ત હોઈ શકે છે. વિવિધ એંગલથી લીધેલ ઉત્પાદનની છબીઓ રાખો. આંખના લેવલના એંગલ સાથે આગળ અને પાછળના ભાગનો સમાવેશ થાય છે. જો જરૂરી હોય તો ઉત્પાદનની માહિતીની પણ છબી લો. ઉદાહરણ તરીકે કરિયાણાના ઉત્પાદનની આદર્શ રીતે પોષક તત્વો અને ઘટકોની છબી હોવી જોઈએ. જો જરૂરી હોય તો ઉત્પાદનની સુવિધાઓ દર્શાવતી ઇન્ફોગ્રાફિક રાખો. ઉદાહરણ તરીકે બેક એન્ડ એંગલ સાથે ઓફિસની ખુરશી, અમુક ઉત્પાદનો માટે કદની તુલનાત્મકતાની છબીઓ અને વસ્ત્રોના કિસ્સામાં સાઇઝ ચાર્ટની છબીઓ. ઇન્ફોગ્રાફિક અથવા ઉત્પાદનના સંબંધિત સાઇઝને રજૂ કરતી છબી રાખો. ઉદાહરણ તરીકે પેન સામે ફોન. ઇમેજમાં વધારાના ઘટકો અથવા ઉત્પાદનોનો સમાવેશ કરશો નહીં. ખરીદદારને શું પ્રાપ્ત થશે તે જ છબી બતાવવી જોઈએ. ખાદ્ય અને કરિયાણાના ઉત્પાદનોના કિસ્સામાં ઉત્પાદક અથવા આયાતકર્તા FSSAI લાયસન્સ નંબરથી ઇમેજનો સમાવેશ થાય છે. જો કોઈ વેપારી કોઈ ઉત્પાદનને ઓનલાઈન વેચવા માંગે છે તો ઉત્પાદનની છબી મહત્વપૂર્ણ હોય છે અને એમાં પણ માત્ર કોઈ પણ છબી નહીં પણ ઉચ્ચ ગુણવત્તાવાળી છબીઓ. કેટલોગ બનાવટનો આગળનો વિભાગ જેને આપણે જોવા જઈ રહ્યા છીએ તેમાં ઉત્પાદ સ્પષ્ટીકરણો અથવા તકનીકી વિગતો છે. આ ખરીદદારોને ખરીદી અંગેની જાણકારી પૂર્ણ પસંદગી કરવામાં મદદ કરે છે. તેથી ઉત્પાદ ડિસ્પ્લે પેજ પર આ વિગતો સામેલ કરવી મહત્વપૂર્ણ છે. મોબાઈલ ફોનના કિસ્સામાં તમારે સ્ટોરેજ સ્પેસ, રેમ, સ્ક્રીન સાઇઝ, કેમેરાની ગુણવત્તા, કેમેરાની સંખ્યા, પ્રોસેસરની વિગતો વગેરે જેવી મહત્વપૂર્ણ વિગતો ઉમેરવી જોઈએ. આ વિગતો સામાન્ય રીતે ઉત્પાદક દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને મશીનો, ઉપકરણો, કમ્પ્યુટર અને કમ્પ્યુટર એસેસરીઝ, મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝ, IT અને ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીઝ જેવા તકનીકી ઉત્પાદનો માટે કેટલોગ બનાવતી વખતે જરૂરી છે. ઉત્પાદનના ડિસ્પ્લેમાં ઇમેજો અને ઉત્પાદનના સ્પેસિફિકેશન સાથેનું બીજું મહત્વનું તત્વ છે ઉત્પાદનનું વર્ણન.
આ ફકરાના રૂપે ઉત્પાદનનું સંક્ષિપ્ત વર્ણન છે. તે ઉત્પાદનની જટિલતાના આધારે માત્ર એક લાઇન અથવા ઘણી બધી લાઇનો હોઈ શકે છે. રાજમા અથવા ઢોસા જેવા ખાદ્ય ઉત્પાદનો માટે એક જ લાઇન પૂરતી હોઈ શકે છે, જ્યારે પ્રિન્ટર, સિક્યુરિટી કેમેરા, ડિઝાઇનર કુર્તા જેવા ઉત્પાદનોને ઉત્પાદ વિશે વધુ વિગત આપવા માટે 4-5 લાઇનની જરૂર પડી શકે છે. વર્ણન સંપૂર્ણ પણ સંક્ષિપ્તમાં રાખો, જેથી ગ્રાહક વાંચન માટે ન્યૂનતમ પ્રયત્ન કરી ઉત્પાદને સમજી શકે. ઉત્પાદનનું વર્ણન ઉત્પાદના ફાયદાઓને હાઇલાઇટ કરે છે. તે માત્ર ઉત્પાદ વિશિષ્ટતાઓનું ફરીથી લખવાનું નથી, તે ખરીદનારના મગજમાં ઉત્પાદની અપીલ બનાવવી જોઈએ. ઉત્પાદનનું સારું વર્ણન ઉત્પાદની અનન્ય ઓળખ અને જરૂરિયાત ઊભી કરવા માટે ઉત્કૃષ્ટ વાર્તા કહેવા અને સામાજિક પુરાવાનો ઉપયોગ કરે છે. ચાલો આપણે શું કરવું અને શું કરવું નહીં તેની સૂચિ જોઈએ, જેથી કરીને તમે એક આદર્શ ઉત્પાદ વર્ણન બનાવી શકો. વિક્રેતાઓએ ખાતરી કરવી જોઈએ કે ઉત્પાદન વર્ણન ખરીદનાર માટે ઉત્પાદ કઈ સમસ્યા હલ કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ખરીદનાર કયા અને ક્યારે ઉત્પાદનનો ઉપયોગ કરશે, કેવી રીતે ઉત્પાદ બજારમાં અન્ય કરતા વધુ સારી છે. હવે તમે જાણો છો કે શું કરવું. ચાલો જાણીએ કે ઉત્પાદનનું વર્ણન લખતી વખતે શું ન કરવું. વધુ પડતા શબ્દોનો ઉપયોગ ન કરો. વ્યાકરણની ભૂલો ટાળો. સમજવામાં મુશ્કેલ હોય તેવા શબ્દોનો ઉપયોગ ટાળો. સ્પર્ધાત્મક બ્રાન્ડના સમાન ઉત્પાદનના વર્ણનની નકલ કરવાનું ટાળો. બાયર એપ્લિકેશન પર ખરીદી કરતી વખતે ખરીદદારોને ઉત્પાદન અથવા ઉત્પાદન શ્રેણી સંબંધિત કેટલાક પ્રશ્નો હોઈ શકે છે. અહીં વારંવાર પૂછાતા કેટલાક પ્રશ્નો છે. તમારે ખાતરી કરવી જોઈએ કે વિક્રેતાઓ તેમના ઉત્પાદન પૃષ્ઠ પર ગ્રાહકોને જાળવી રાખવામાં મદદ કરવા માટે આને સંબોધિત કરે છે અને તેમને જવાબો માટે અન્યત્ર બ્રાઉઝ કરતા અટકાવે છે. તે કિસ્સામાં જોખમ એ છે કે ખરીદનાર જવાબની શોધમાં કદાચ ક્યારેક પાછો ન આવે અને ખરીદીની મુસાફરીમાંથી બહાર ન આવે. ટૂંકમાં FAQs સામાન્ય પ્રશ્નોના જવાબો શોધવામાં ખરીદદારનો સમય ઘટાડવામાં મદદ કરે છે. તેઓ ખરીદીના નિર્ણયોમાં ખરીદદારનો વિશ્વાસ વધારવામાં મદદ કરે છે. તેઓ ગ્રાહકોના પ્રશ્નો અંગે તેમની સમજને પ્રકાશિત કરીને વિક્રેતામાં વિશ્વાસ ઊભો કરે છે. તેઓ ઉત્પાદન પૃષ્ઠ પર ગ્રાહકોને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. વસ્ત્રોની શ્રેણી માટે પ્રશ્નો. FAQ 1, શું તે જાડું મટીરિયલ છે? FAQ 2, શું હું તેને આસાનીથી ધોઈ શકું? FAQ 3, શું તે ધોયા પછી સંકોચાઈ જાય છે? FAQ 4, બ્રાઉઝરની લંબાઈ કેટલી છે? પ્રિન્ટર કેટેગરી માટે FAQ 1, શું પ્રિન્ટરમાં સ્કેન કરવાની ક્ષમતા છે? FAQ 2, શું પ્રિન્ટર બધા લેપટોપ સાથે કમ્પેટિબલ છે? FAQ 3, શું હું આ પ્રિન્ટરને મારા મોબાઈલ સાથે કનેક્ટ કરી શકું? ધ્યાનમાં રાખો કે બાયર એપ્લિકેશનમાં લિસ્ટિંગ માટે કેટલાક ન્યૂનતમ ધોરણો પણ હોઈ શકે છે. આ અંગે વધુ વિગતો માટે અહીં આ લિંક પર ONDC નેટવર્કનું પ્રશાસન અને નીતિઓ તપાસો. વધુ સારી ગુણવત્તાની સૂચિના પરિણામે ખરીદનાર એપ્લિકેશનોમાં ઉપયોગમાં લેવાતા સોર્ટિંગ અને ફિલ્ટરિંગ તર્કના આધારે ખરીદનાર એપ્લિકેશનો પર વધુ સારી દ્રશ્યતા થઈ શકે છે. ખોરાક સંબંધિત ઉત્પાદનો માટે FSSAI લેબલિંગ આવશ્યકતાઓ અને સૂચિબદ્ધ કરવા માટે કાનૂની મેટ્રોલોજીની BIS લેબલિંગ જરૂરિયાતોનો પણ સંદર્ભ લો. તમે સંબંધિત ખરીદનાર એપ્લિકેશનની વેબસાઇટ એપ્લિકેશન પર પણ આનો સંદર્ભ લઈ શકો છો. ONDC નેટવર્ક તેની કેટલોગ એઝ એ સર્વિસ પહેલ દ્વારા તમને કેટલોગ ક્રિએશનમાં સપોર્ટ પ્રદાન કરવાની યોજના ધરાવે છે. સહભાગીઓનો યોગ્ય સમયે સેવા વિશે જાણ કરવામાં આવશે. રાઉન્ડ અપ કરવા માટે આ વિડીયોમાં આપણે ઉત્પાદ પેજ પર વિઝ્યુઅલના મહત્વ વિશે, ઇમેજીસ સાથે ઉત્પાદન ડિસ્પ્લેને વધારવા માટેના સૂચનો, કેટલાક છબી ક્વોલિટી પેરામીટર્સ, ઉત્પાદની વિશિષ્ટતાઓ અને વર્ણનો વિશે શીખ્યા. ચેકલિસ્ટ, શું કરવું અને શું ન કરવું અને અલગ અલગ ઇમેજ વપરાશ સંબંધિત ન્યૂનતમ ધોરણો વિશે પણ સમજ્યા. એકવાર વેપારીઓ ઓનબોર્ડ થઈ જાય અને ખરીદદારો માટે ઓર્ડર આપવા માટે તેમનો કેટલોગ લાઈવ થઈ જાય, વિક્રેતા ઓર્ડરનું સંચાલન કરવા માટે સક્ષમ હોવા જોઈએ, રિટર્ન સ્વીકારવા, પહોંચાડવા અને હેન્ડલિંગ વગેરે. જો કોઈ ઓર્ડર મેનેજમેન્ટ હેઠળ આવે છે તો રિટર્ન ડિલિવરી અને હેન્ડલ કરવા માટેની કામગીરીનું સંચાલન કરવાની આ પ્રક્રિયા જે અમારા આગામી વિડીયોનો વિષય છે.